હવે વાત કરીશું દીપડાની દહેશતની. સૌરાષ્ટ્ર બાદ હવે દીપડાની દહેશત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. બારડોલી અને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શેરડીના ખેતરમાં કામ કરતા મજૂરના બાળકીને દીપડાએ ફાડી ખાધી તો આ પહેલાં પણ એક બાળક પર હુમલો કરવાની ઘટના બની હતી. દીપડાની દહેશતના કારણે લોકોમાં ભયનો માહોલ છે. સુરતના માંડવી પંથકમાં દીપડાનો આતંક. દીપડાના આતંક સામે વન વિભાગ એક્શનમાં. મજૂરોમાં જાગૃતિ માટેના પ્રયાસ. દીપડાને પકડવા માટે 5 ટીમ બનાવવામાં આવી. દીપડાને પકડવા માટે 5 પણ મૂકવામાં આવ્યા છે. શેરડીના ખેતરમાં પડાવ ન નાખવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે દીપડાની દહેશત અહીં પણ જોવા મળી છે. વન વિભાગ એક્શનમાં છે. શ્રમજીવીઓને જાગૃતિ માટેના સતત પ્રયાસ થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે અને શિયાળાની શરૂઆત થતાં જ આ શેરડી કટિંગ થતી હોય છે ત્યારે આ ખેતરોની વચ્ચેથી દીપડા સૌથી વધુ જોવા મળતા હોય છે. ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાના માંડવીમાં છેલ્લા 1 અઠવાડિયામાં 2 બાળકો પર દીપડા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. તેને લઈને વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. આપણી સાથે સુરત જિલ્લાના વન વિભાગના અધિકારી પુનિત નાયર છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. પુનિતભાઈ, જે રીતે દીપડાઓ દેખાઈ રહ્યા છે, કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને દીપડાઓને પકડવા માટે કેટલી ટીમો બનાવીને અત્યારે સર્ચ ચાલી રહ્યું છે? એક તો હું આપણે ચેનલથી માધ્યમથી એ કહેવા માગું છું, જો બનાવ બન્યું છે એ બહુ દુઃખદ છે અને એના માટે અમે શોક પણ વ્યક્ત કરીએ છીએ. અને જો ખાસ કર લીપડાને લગત જો બાબત છે કે કેમકે આપણે જો વાત કરી કે શેરડીના ખેતરોમાં મોટા ભાગે આ સમય દરમિયાન લીપડાની વસાહત હોય છે, તો એ દરમિયાન થોડી સાવચેતની વર્તની હોય છે, જેમાં કે જ્યારે રાતને દરમિયાન આ ખેતરોમાં અમે જવાનું ટાળીએ, સાથે સાથે કોઈ પણ સંજોગોમાં જવાનું હોય તો આપણે અવાજ કરીએ, જોરથી અવાજ કરીએ, ટોર્ચના ઉપયોગ કરીએ, જેનાથી લીપડાને પણ ખબર પડે કે ભાઈ માનવ નજીકમાં છે. એના સાથે સાથે આપણી જ્યાં પણ અમે વસાહત કરીએ છીએ, રહીએ છીએ, અને પાછળ અમે કોઈ કચરા વચરા નહીં નાખીએ, કેમકે એને જોતા પણ પશુઓ પણ આવે છે અને પશુઓને જોતા લીપડા પણ આવે છે. તો એ થોડી ખાસ તકેદારી રાખવાની છે. અને અમે છેલ્લે 7-8 દિવસથી જ્યાં જ્યાં ખેતરોમાં એ શેરડીની કાપણી ચાલુ થઈ છે, ત્યાં પણ અમે જઈને અમારી વન વિભાગની 7-8 ટીમો અમે બનાવેલી છે. એ ટીમોને ત્યાં જઈને ત્યાં લોકોને પણ સચેત કર્યું છે કે એ સાવધાની બરતીએ અને ત્યાં અંદર કોઈ પણ પડાવ નહીં કરીએ, કેમકે મોટા ભાગે જો શેરડી કાપવાના જો મજૂરો હોય છે એ ત્યાં અંદર જ રહે છે, તો એને વસ્તીના નજીક લઈ જવા માટે અમે એમને અપીલ પણ કરીએ છીએ અને સાથે સાથે સરપંચ ત્યાંના સ્થાનિક સરપંચો જોડે પણ આ બાબતમાં અમે વાત કરી છે. એના સાથે સાથે એક કલર્ડ પેમ્ફલેટ પણ શું સાવચેતની વર્તવી એ બધી અમે ત્યાં એક છપાવીને એ બધા ગામડાઓમાં એમના વિતરણ પણ કર્યું છે. એક ખાસ વસ્તુ એવી છે કે જ્યારે તમે લીપડા દેખાય, કે લીપડા મોટા ભાગે જંગલ અને જો વસ્તી હોય એના બોર્ડર ઉપર રહે છે, બોર્ડર ઉપર ફરતા હોય છે, અને જ્યારે દેખાય તો એમને ઘેરાવાનું ક્યારે પ્રયત્ન નહીં કરવું, કારણ કે એનાથી આ હિંસક બની શકે છે. તો એવા કિસ્સાઓમાં તાત્કાલિક જો સ્થાનિક વન વિભાગની ટીમ છે એમને જાણ કરવી, તાકી એના માટે અમે આગળની કાર્યવાહી કરી શકાય. બિલકુલ, આ તપ વન વિભાગના અધિકારી તેમને જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતને ખાસ કરીને માંડવીમાં જે દીપડા દેખાય તેમને પકડવા માટે અલગ અલગ 7 ટીમો બનાવી 5 ગોઠવી દેવામાં આવે છે અને આગામી દિવસમાં આ દીપડાને પકડી લેવામાં આવશે. પણ દીપડા જ્યારે શેરડીનું કટિંગ થતું હોય ત્યારે દેખાય છે, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને સાવચેત કરવા માટે પણ અલગ અલગ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં હાલ દીપડાનો આતંક 96 નામ નથી લેતો. પાતાળ ગામે શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો, જેમાં બાળકીનું મોત થઈ ગયું. બાળકી ઉપર દીપડાનો હુમલો પરિવારજનોને પણ ધ્રુજાવી દીધો, કારણ કે માનવભક્ષી દીપડાએ બાળકીને ફાડી ખાતા તેનું મોત થયું. ઘટના બાબતે માંડવી વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને વન વિભાગની ટીમ પણ દોડતી થઈ ગઈ, કારણ કે દીપડાઓ એ વિસ્તારમાં સતત દેખા દેતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. એ તો આગળ નીકળી ગયો, અમને તો પછી જોવા નથી મળ્યો. પછી હોતા હોતા ગયા, પછી હોતા હોતા ગયા, પછી જોઈ કાઢ્યું ખેતરની સામે,
પછી જોઈ કાઢીને પેલી છોકરીને તો ખાઈ ગયો બધું. આજ રોજ 6:30 વાગે શંકર નામના આહવા ડાંગના મજૂરની દીકરીને પકડી છે, પણ એને કમનસીબે મૃત્યુ પામી છે. જે બાબતે વન વિભાગ પણ તાત્કાલિક બંને બનાવમાં તાત્કાલિક ધોરણે હાજર રહ્યા હતા. વિભાગ દ્વારા તાત્કાલિક જે બનાવ બન્યો 31 તારીખના, ત્યાં પાંજરું ગોઠવેલ છે અને ત્યાં આજુબાજુના વિસ્તારમાં લગભગ 15-20 કિલોમીટરના વિસ્તારમાં જે માજૂરો શેરડી કાપવા માટે આવ્યા હતા, એમને અલગ અલગ ટીમ બનાવીને જાગૃતિ માટે જણાવેલ હતું કે તમે સમયસર શેરડી કાપી અને આવી જાઓ અને તમારા બાળકોને છૂટા ના મૂકો. સુરત માંડવી વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી. માંડવીના અરેઠ વિસ્તારમાં શેરડી કાપવા આવેલા મજૂરના 7 વર્ષના દીકરા પર દીપડાએ હુમલો કર્યો, ગંભીર ઇજા પહોંચાડી અને શ્રમજીવીઓ પણ દોડી આવતા બાળકનો જીવ બચી ગયો. હાલ બાળક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ માંડવી વન વિભાગે ઘટનાસ્થળ પર દોડી આવ્યું અને પાંજરું મૂકીને ખૂંખાર દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. માંડવી વિસ્તારમાં 2011માં સ્થાનિકોની વાત માનીએ તો 11 લોકો પર દીપડાએ હુમલો કરતા મોત થયા હતા, તો ફરી એકવાર દીપડાએ હુમલો કરતા આ વિસ્તારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકો બહુ પરેશાન થાય છે અને બહુ ડરનો માહોલ ઊભો થઈ ગયેલો છે અને રાતના જે ખેડૂત છે રાતના પાણી પાવા માટે ખેડૂતો પણ ખેતરમાં પોતે જઈ શકતા નથી. ગીર સોમનાથમાં દીપડાની દહેશત જોવા મળી. ગીર ગઢડાના આથમણા પડા ગામે દીપડાનો આતંક છે. શાળાના કમ્પાઉન્ડમાં આવેલ ઉડામાં દીપડાના ધામા જોવા મળ્યા. સ્કૂલના પટાંગણમાં શ્વાન પર દીપડાએ હુમલો કર્યો અને 4 દિવસમાં બીજી વખત દીપડો જોવા મળ્યો છે. તો ખૂબ જ દૂરથી તે શિકારની ગંધ પારખી લે છે. દીપડો જાડી ઝાંખરામાં છુપાઈ જાય છે, લપાઈ જાય છે અને આ રીતે તે ઘાતક હુમલો કરે છે. ખેડૂત પર દીપડાનો હુમલો. ગીર સોમનાથમાં નાના સમઢિયાળા ગામની આ ઘટના કે જ્યાં રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂત પર હુમલો થયો, ઘાયલ ખેડૂતને હોસ્પિટલ લઈ જવાયો.